દૂધ સંજીવની યોજના હેઠળ અરવલ્લી જિલ્લાની સરકારી શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન સાથે દૂધની પણ વ્યવસ્થા કરાઈ છે. આવો જોઈએ આ અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ. સરકારે શરૂ કરેલી દૂધ સંજીવની યોજનાથી આજે આદિવાસી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરના ભોજનની સાથે સાથે દૂધ આપવાનો કાર્યક્રમ પણ શરૂ કરાયો છે અને આ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ આ સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. તમામ બાળકો આ દૂધ સંજીવની યોજનાનો લાભ લે છે અને દૂધ પીવે છે. ગુજરાતી માધ્યમના 170-180 બાળકો લાભ લે છે. અંગ્રેજી માધ્યમના 80 જેટલા બાળકો આનો લાભ લે છે. આ બાળકોનું દૂધ વિતરણ સવારે 11 વાગે પ્રાર્થના સંમેલન બાદ કરવામાં આવે છે. અમને પ્રાર્થના પછી દૂધ આપવામાં આવે છે. એ દૂધથી અમને ઘણો ફાયદો થાય છે. અમને દૂધ પીવાની મજા આવે છે.